હવે જો ભાગીદારી પેઢીના વિસર્જન વિશે તમને કહું, વિસર્જન એટલે તો શું? એટલે કે છોકરાઓ કે સાહેબ ગણપતિ દાદાના પેલું વિસર્જન કહે, ગણપતિ બાપ્પા મોરિયા, તો એ વિસર્જનની વાત નહીં કરતો અત્યારે. વિસર્જન એટલે જે તે બાબતના અસ્તિત્વનો અંત, દુકાનને તાળું મારું, બંધ કરી દેવી કાયમ માટે. અહીં ભાગીદારી અને ભાગીદારી પેઢીના વિસર્જનના સંદર્ભમાં અભ્યાસ કરવાનો હોવાથી બે બાબતોનું વિસર્જન ધ્યાનમાં લેવાનું છે. એક, ભાગીદારી પેઢીનું વિસર્જન. બે, ભાગીદારીનું વિસર્જન. તમને કહેતા બધું અરખું જ કહેવાય ને, ભાગીદારી પેઢીનું વિસર્જન કે ભાગીદારીનું વિસર્જન, શું ફરક પડ્યો? બહુ મોટો ફરક છે. શું ફરક છે તમને કહું? જો ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે પેઢી, દુકાન, ધંધો કાયમ માટે બંધ, તાળું મારી દેવાનું. જ્યારે ભાગીદારીનું વિસર્જન, ભાગીદારીના વિસર્જનમાં શું થાય? દુકાનને ધંધાને તાળું નથી મારવાનું, દુકાન તો ચાલુ જ રહે, પણ ભાગીદારીનું વિસર્જન થાય. સર એવું કેવી રીતે? તો જેમ કે તમે બે ભાગીદારો છો અને ત્રીજો નવો ભાગીદાર આવે, તો બે ભાગીદારી જે હોય, બે ભાગીદાર એનું વિસર્જન થઈ ગયું, ત્રણ ભાગીદારી નવી પેઢી અસ્તિત્વમાં આવી. તો આના લીધે વસ્તુ શું થઈ? ખાવા પડી. હવે આથી જો ત્રણ ભાગીદાર હોય અને એક ભાગીદારનું મૃત્યુ થાય કે નિવૃત્ત થાય, તો બાકીના બે ભાગીદારો તો ધંધો ચાલુ રાખે છે ને. તો આનાથી શું થાય? આ ભાગીદારીનું વિસર્જન થાય છે, પેઢીનું નહીં. પેઢી ધંધો તો ચાલુ રહે છે, પણ ત્રણ ભાગીદારો હોય તો ત્રણ ભાગીદારીનો અંત આવે અને બે ભાગીદારનો નવી પેઢીનું સર્જન થાય, બે ભાગીદારો અસ્તિત્વમાં આવે. તો આ જે છે એ ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન. હવે એના વિશે તમને પાછળ તફાવત પણ આપેલો છે પાના નંબર 276 ઉપર. એની અંદર તમને લખેલું છે ભાગીદારીનું વિસર્જન અને પેઢીનું વિસર્જન અંગે. તો એના વિશે આપણે જોઈએ. સર કેમ થિયરી ચલાવો છો? બીકોઝ આમાંથી એક માર્ક નો એમસીક્યુ, એક માર્ક નો વીએસક્યુ, બે માર્ક થયા, પછી ત્રણ માર્ક્સ નો એક, એવા બે પ્રશ્ન પૂછાય છે. નોર્મલી આમ નોત અથવા તો ટૂંક નોત કે ટૂંકો પ્રશ્ન કે એવું કઈ, ટોટલ 8 માર્ક નું બોર્ડમાં વેઇટેજ છે. એટલે થિયરી પૂછાય ત્યારે મારે થિયરી ડિસ્કસ કરવી પડે છે, પછી આમ નોત પણ ડિસ્કસ કરીશ. સર ટોટલ 8 માર્ક નું પૂછાયા? 8 માર્ક નું આમાંથી પૂછાય છે. એક એમસીક્યુ, એક વીએસક્યુ, ત્રણ માર્ક નો એક, એવા બે પ્રશ્નો સામાન્ય રીતે આમ નોત પૂછાય છે અથવા ક્યારેક થિયરી. ભાગીદારીનું વિસર્જન એટલે ભાગીદારીનું પુનર્ગઠન, એટલે ભાગીદારીનું વિસર્જન. જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર એટલે ભાગીદારીનું પુનર્ગઠન, પુનર્ગઠન એટલે વિસર્જન. હવે ભાગીદારી પેઢીનું વિસર્જન, પેઢીનું વિસર્જન એટલે પેઢીનો કાયમી અંત, પેઢીનું કાયમી વિસર્જન. હવે ભાગીદારીના વિસર્જનમાં પેઢીનું અસ્તિત્વ ચાલુ રહે છે, પેઢીના વિસર્જનમાં પેઢીનું અસ્તિત્વ કાયમ માટે અંત આવી જાય છે. ટૂંકમાં પેઢીનું અસ્તિત્વ એટલે રામ નામ સત્ય, રામ બોલો ભાઈ રામ. પેઢીનું અસ્તિત્વ એટલે શું? રામ બોલો ભાઈ રામ થઈ જાય પેઢીના અસ્તિત્વમાં, જ્યારે ભાગીદારીના અસ્તિત્વમાં એવું ના થાય. ભાગીદારીનું વિસર્જનની અંદર હિસાબી ચોપડા ચાલુ રહે છે, પેઢીના અસ્તિત્વમાં હિસાબી ચોપડા બધા બંધ કરી નાખવામાં આવે છે. ભાગીદારીનું વિસર્જન થાય એટલે હિસાબોની પતાવટ થતી નથી, પરંતુ પુનઃ મૂલ્યાંકન ખાતું ખોલવામાં આવે છે ને, એમાંથી નફો ને નુકસાન શોધવામાં આવે છે ને આગળ શું કર્યું તમને ખબર છે. જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય એટલે હિસાબોની પતાવટ કરવામાં આવે છે અને પતાવટ કરવા માટે માલ મિલકત નિકાલ ખાતું ખોલવામાં આવે છે. ભાગીદારીનું વિસર્જન સ્વૈચ્છિક છે, અદાલત કદી એમાં હસ્તક્ષેપ કરતી નથી. પેઢીનું વિસર્જન કરવા માટે અદાલત ક્યારેક હસ્તક્ષેપ કરી શકે છે. ભાગીદારીનું વિસર્જન, તો ભાગીદારીનું વિસર્જન થાય તો ભાગીદારી પેઢીનું વિસર્જન ન પણ થાય, પણ ભાગીદારી પેઢીનું વિસર્જન થાય એટલે આપોઆપ ભાગીદારીનું વિસર્જન થઈ જાય છે. આ તફાવત છે. હવે ભાગીદારી પેઢીનું વિસર્જન, તો પેઢીનું વિસર્જન કરવા માટેની જે કહેવાય પદ્ધતિઓ, તો એક તો પેઢીનું વિસર્જનની પદ્ધતિઓમાં આવે છે સામાન્ય વિસર્જન, અદાલતના હસ્તક્ષેપ સિવાયનું વિસર્જન, બીજું અદાલતના હસ્તક્ષેપથી વિસર્જન. હવે સામાન્ય અદાલતના હસ્તક્ષેપ સિવાયનું જે વિસર્જન હોય છે એમાં શું થાય છે? સર્વસંમતિથી, બધા જ ભાગીદારોની સર્વસંમતિથી ક્યારે પણ ભાગીદારી પેઢીનો અંત લાવી શકાય, બંધ કરી શકાય, તાળું મારી શકાય. કરાર દ્વારા, કરારમાં નક્કી કરેલી શરતોને આધાર આદિ ગમે ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન કરી શકાય છે. કાયદા દ્વારા, તો નીચેના સંજોગોમાં પેઢીનું કાયદા દ્વારા ફરજિયાત વિસર્જન થાય છે. પેઢીના બધા ભાગીદારો અથવા એક સિવાયના બધા ભાગીદારો નાદાર જાહેર થાય એટલે કાયદો કે પેઢી બંધ કરો, તાળા મારી દો. પેઢીનો ધંધો ચલાવો ગેરકાયદેસર બને ત્યારે પેઢીનું વિસર્જન કરવામાં આવે છે. ધારો કે તમને બધાને ખબર છે ભાઈ રાજસ્થાનમાં દારૂ બંધી નથી, જ્યારે આપણે ગુજરાતમાં દારૂ બંધી છે, બધાને ખબર છે ને?
काल सवारे આપણા માનનીય મુખ્યમંત્રી શ્રીમાન નરેન્દ્ર મોદી ભાઈ સાહેબ એવું ડિક્લેર કરે વિકાલથી રાજસ્થાનમાં દારૂબંધી કાનું અસર શું થાય ખબર છે રાજસ્થાનની બધી દારૂની દુકાનો ગેરકાયદેસર બની ગઈ હવે ધંધો જ ગેરકાયદેસર બન્યો એટલે ભાગીદારી પેઢી તમારે કાયમ માટે બંધ કરી દેવી પડે વિસર્જન કરવું પડે ધંધો ગેરકાયદેસર થઈ જાય કોઈ ચોક્કસ ઘટના બનવાના કારણે જો ભાગીદારી પેઢી અમુક ચોક્કસ મુદત માટેની હોય અને મુદત પૂરી થાય पैसा चूकवी दीदा तो भागीदारी पेढ़ी बना हेतु शुं मेट्रो बना मेट्रो बनी गई पैसा आपोआप पेढ़ी विसर्जन थी जाए नोटिस द्वारा स्वैच्छिक ભાગીદારીના સંજોગમાં કોઈ પણ ભાગીદાર ભાગીદારી પેઢીનું વિસર્જન કરવાનો પોતાનો ઈરાદો ધરાવતી લેખિત નોટિસ અન્ય ભાગીદારમાં આપે છે અને નોટિસમાં દર્શાવેલી તારીખ કે તો નોટિસ મળે એ તારીખથી ભાગીદારી પેઢીનું આપોઆપ વિસર્જન થઈ જાય છે હવે આ શું હતું સામાન્ય વિસર્જન અદાલતના હસ્તક્ષેપ સિવાયનું વિસર્જન હવે બીજું જે છે એ કાયદેસર અદાલતના હસ્તક્ષેપથી વિસર્જન અદાલત વિસર્જન કરવા માટે ક્યારે હસ્તક્ષેપ કરે તો એની વાત કરું છું કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય ગાંડો થાય ગાંડો ગાંડો કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય ગાંડો થાય તો ભાગીદાર કે ઘોડા જોડે ધંધો ના કરાય એવો બંધ કરો તો ભાગીદારી પેઢીનું વિસર્જન કરવામાં આવે છે કોઈ ભાગીદાર પેઢીમાં પોતાની ફરજો બજાવવા માટે અશક્તિમાન બને કેવો અશક્તિમાન શક્તિમાન ને બે શક્તિમાન સિરિયલ આવતો તેમ શક્તિમાન ના બને પોતાની ફરજો બજાવવા માટે અશક્તિમાન બને એટલે ગમે તે કારણસર એક પોતાની મતલબ દુકાન જઈ ના કે કામકાજ કરી ના શકે પેરાલિસિસ થઈ ગયું હોય કે એક્સિડન્ટ મોટું થાય ગમે તે કારણસર ટૂંકમાં કામ ના કરી શકે અને પોતાની પેઢીમાંની શરતો બજાવવા માટે અશક્તિમાન થઈ જાય તો અદાલત શું કે પેલો કોમ કદી જ નહીં હકતો તેને ભાગીદાર બનાવીને શું કરશો બંધ કરો તારા મારો કોઈ ભાગીદાર પેઢી કે પેઢીના ધંધાના હિત વિરુદ્ધ વર્તન કરે ધંધાના હિત વિરુદ્ધ વર્તન કરે એટલે શું માહી અને વિશાખા બે જણા ભાગીદારીમાં ધંધો શરૂ કર્યો હવે અમારે માહી જે ખરી ને સરસ મજાનું પેલું શું કહેવાય ચવાણું ને ખાખરા ને બધું સરસ બનાવે માહીના ઘેર આપણને ખબર છે બધાને કે ભાઈ માહીના મમ્મી પપ્પાને સરસ ચવાણું ખાખરા ને પેલું ફરસાણ સરસ બનાવે છે બરોબર અને વેચે પણ છે હવે માહીએ વિશાખા જોડે ભાગીદારી કરી અને માહીએ વિશાખાને કીધું જો આપણા ધંધાનું સિક્રેટ અમે આપણું કીધે બને ને તાર કદી કોઈ કહેવા નહીં ભાગીદાર પેઢીના હિત વિરુદ્ધ વર્તન કર્યું કહેવાય કે ભાઈ પેઢીના હિત વિરુદ્ધ વર્તન કે આનાથી ધંધા નુકસાન થાય તમારી ભાગીદારી પેઢીને તો બધાને જઈ જઈને કહી આવ્યો હતો તો અદાલત શું કે આપણે વિસર્જન બંધ કરી નાખો આ માહી જોડે ભાગીદારી આ વિશાખા જોડે ભાગીદારી ના કરાય આ તો રોજ ધંધાના હિત વિરુદ્ધ વર્તન કરે કોઈ ભાગીદાર ધંધાની શરતોનો ઈરાદાપૂર્વક વારંવાર ભંગ કરે બરોબર ભાઈ વારંવાર ઈરાદાપૂર્વક ધંધાની શરતોનો ભંગ કરવો એટલે શું ધંધામાં અમુક શરતો નક્કી કરેલી હોય કે ભાઈ માહીએ વિશાખાએ પહેલા રોજ નક્કી કર્યું હોય કે રોજ દુકાને 10 વાગે આવી જવું તો રોજ વિશાખા 12 વાગે જાય વિશાખા રોજ 12 વાગે જાય માહી કે આપણે નક્કી કર્યું છે 12 વાગે આવે જાનો તાર મારી મરજી તો વારંવાર ઈરાદાપૂર્વક શરતોનો વિશાખા ભંગ કરે તો કે બંધ કરવા વધારે થઈ કોઈ ભાગીદાર પેઢીમાં પોતાનો સંપૂર્ણ હિસ્સો અન્ય ભાગીદારની સંમતિ વગર ત્રાહી પક્ષને વેચી દે માહી વિશાખા બે જણા ભાગીદારો બરોબર એટલે કે બંને જણા દુકાનમાં જઈને બે એક દાડે એવું બન્યું કે માહી દુકાને ગઈ તો દુકાન જઈને જોય તો દુકાન ખુલ્લી ત્યારે વિશાખા દેખાતી ને દુકાન ખુલ્લી કે કોને દુકાન ખોલી આ જઈને જુઓ તો પેલી પ્રતીક્ષા બેઠી હતી તો માહી કે પ્રતીક્ષા તું કેમ બેઠી આ તો વિશાખાની જગ્યા છે
દિશા કઈ બેવાનું તને દુકાની ચાવી તો આવી ગઈ રે તો દુકાન ખોલી કેમ નહીં તો દિશા કે હું માલિક છું તો હું કેમ ના બેસું માલિક છું ચાવી મારી જોડે છે આ કે તું કેની માલિક થઈ ગઈ વિશાખા એનો બધો ઈશો મને વેચી માર્યો મેં રોકડા કર કરતા 15 લાખ રૂપિયા વિશાખા ના લે છે આથી વિશાખાની જગ્યાએ હું ધંધાની માલિકારી બરોબર ની 50% ની ભાગીદાર માન કે આવું ચાલતું છે વિશાખા મને તો પૂછ્યું જ નહીં એમને ગમે તેને ભાગીદાર બનાવવાનો તો જયારે આવી વસ્તુ થાય એક ભાગીદાર બીજા ભાગીદારની સંમતિ વગર કોઈ પણ ત્રાહિત પક્ષે પોતાનો હિસ્સો વેચી મારે તો તમે અદાલતમાં અદાલત કે ભાઈ વિસર્જન કરી નાખો બંધ કરી નાખો કારણ કે આ તો મેં તો પ્રતિક્ષાનો તમે ઓળખો છો કદાચ અનનોન પર્સનને આપીને ગઈ વિશાખા એવી વ્યક્તિને પોતાનો હિસ્સો વેચીને એક માહી એને ઓળખતી જ નહીં જેને ઓળખતી નહીં જો તાલમેલ કે તે લાવ કે એન્જો ધંધો કરવો ભાગીદારી કરવી અદાલતને બીજા જે કઈ પણ વ્યાજબી લાગે એવા કારણસર અદાલત વિસર્જનનો હુકમ કરી શકે છે પેઢીનો ધંધો હંમેશા ખોટ જ કરતો ખોટ છે ધંધો ચલાવવો શક્ય જ ના હોય તો હું કરવાનું કેટલા વર્ષ સુધી ખોટ ચલાવશો તો આવા વ્યાજબી લાગે તેવા કારણથી અદાલત વિસર્જનનો હુકમ કરી શકે છે હવે વાત કરીએ છીએ વિસર્જનના હિસાબોની પતાવટ અંગે બરોબર તો વિસર્જન થાય સામાન્ય રીતે પેઢી નુકસાન કરતી હોય એટલે વિસર્જન થાય અને એ વખતે હિસાબોની પતાવટ કઈ રીતે કરવાની તો પેઢીની ખોટ અંગે પ્રથમ પેઢીના નફામાંથી ખોટ માંડી વાળો નફો પૂરતો ના હોય તો ભાગીદારની મૂડીમાંથી ખોટ માંડી વાળો મૂડી પૂરતી ના હોય તો નુકસાન ભાગીદારો તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લેશે અને પોતાની અંગત મિલકતમાંથી ભરપાઈ કરશે પેઢીના દેવા અને ભાગીદારના અંગત દેવા પેઢીના દેવા ચૂકવવાની દરેક ભાગીદારની જવાબદારી છે પોતાની અંગત માલ મિલકત વેચીને પણ દરેક ભાગીદારે પેઢીના દેવા ચૂકવવા ફરજિયાત છે બધું ભાગીદારના અંગત દેવા ચૂકવવાની જવાબદારી ભાગીદારી પેઢીની નથી યાદ રાખજો ભાગીદારના અંગત દેવા ચૂકવવાની જવાબદારી ભાગીદારી પેઢીની નથી ભાગીદારી પેઢીના દેવા ચૂકવવાની જવાબદારી ભાગીદારની અંગત રીતે જવાબદારી છે ભાગીદારોની પેઢીને લોન જો કોઈ ભાગીદારે પેઢીને લોન આપી હોય તો એ લોન પેઢીએ ત્રાહી દેવા ચૂકવ્યા બાદ ચૂકવવાની છે એ પહેલા ચૂકવવાની નથી હવે આવે ભાગીદારની પત્નીની લોન આવતું છે પાછળ આવ્યું ને ભાગીદારની પત્નીની લોન જો કોઈ ભાગીદારની પત્નીએ ધંધાને લોન આપી હોય તો એ લોન ક્યારે ચૂકવવાની તે લોન ત્રાહી પક્ષના દેવાની સાથે ચૂકવવાની છે ત્રાહિત પક્ષના દેવા પહેલા પણ નહીં કે પછી પણ નહીં હવે પ્રશ્ન થાય પાછું સાહેબ મન મેં પ્રશ્ન ફૂટા આ ત્રાહિત પક્ષ કોણ છે ત્રાહિત પક્ષ એટલે માહી ને વિશાખા બે જણા ભાગીદાર તો એ બે સિવાય ત્રીજું જે કઈ પણ બધા ત્રાહિત પક્ષ કહેવાય હું મોદી સાહેબ તો હું પોતે પણ તમારા માટે ત્રાહિત પક્ષકાર કેવો તો હવે ભાઈ માહી વિશાખા કહે કે સાહેબ અમારી થોડી પત્ની હોય તમારા પતિ હોય પત્ની ના હોય તો તમે તમારા પતિને જે તમારા પતિએ જે લોન આપેલી હોય તેની વાત કરીએ સામાન્ય રીતે આપણે ભાગીદારી કાયદામાં ભાગીદારી પત્નીની લોન વિશે વાત કરી છે આપણે એની વાત કરીએ જો કોઈ ભાગીદારની પત્નીએ ભાગીદારી પેઢીને લોન આપી હોય તો એ લોન ત્રાહિત પક્ષના દેવાની સાથે ચૂકવાય છે યાદ રાખજો કોઈ ભાગીદારે પેઢીને લોન આપી હોય તો એ લોન ત્રાહિત પક્ષના દેવાની સાથે ચૂકવાય છે ભાગીદારોની જવાબદારી ભાગીદારોની જવાબદારી કેવી છે અમર્યાદિત આલટી પણ યાદ રાખજો ભાગીદારોની જવાબદારી કેવી છે અમર્યાદિત પોતાના અંગત દેવા પોતાના અંગત મિલકત વેચીને પણ દેવું ચૂકવાની જવાબદારી છે પેઢીની મિલકતોની ઉપજની વહેંચણી સૌપ્રથમ પેઢીની મિલકતો વિસર્જન એટલે શું પેઢીની મિલકતો વેચી દેવાની વેચીને જો રોકડા રૂપિયા આવે એમાંથી ભાગીદારી પેઢીના વિસર્જનનો વિસર્જન ખર્ચ ચૂકવવાનો ત્રાહિત પક્ષના દેવા ચૂકવવાના ત્યારબાદ ભાગીદારોની લોન ચૂકવવાની અને છેલ્લે પૈસા વધે તેમના મૂડી અને ચાલુ ખાતાની રકમ ચૂકવવાની અને હજુ છતાં પૈસા વધે તો નફા નુકસાન ખાતામાં વહેંચી લેવાનું હવે વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા વિસર્જનની વિધિ કેવી છે કે પ્રક્રિયા છે તો સૌથી પહેલા વિસર્જનની હિસાબી અસર આપવા માટે તમારે માલ મિલકત નિકાલ ખાતું ખોલવાનું છે ભાગીદારોના લોન ખાતા જો હોય તો ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા અને રોકડ કે બેંક ખાતું ખોલવાનું છે હવે કે સર આટલા બધા ખાતા બનાવવાના તો પછી 3 માર્ક્સમાં કઈ રીતે પૂછાય તમે તો કીધું 3 માર્ક્સમાં એક એવા 2 પ્રશ્ન પૂછાય આમનો પૂછાય આ તો ખાતા ખોલવાની વાત કરે છે આ ખાતા ખોલવાની વાત કરે છે ખાતા ખોલવાનો મોટો દાખલો પણ છે 8 માર્ક્સનો પણ એ આપણે પૂછાતો નથી એટલે હું તમને કરાવતો નથી બરોબર પણ હવે માલ મિલકત ખાતું શું છે માલ મિલકત નિકાલ ખાતું શોર્ટમાં હું મામીની કહું છું મામીની ખાતું એટલે મામી નિકાલ ખાતું તમારી મામીનો નિકાલ નહીં કરવા નહીં તો મામા બોલ છે કેતા નહીં બોલે છું કે મામા હોય કે મામી નિકાલ ખાતે ઉધાર મામી નિકાલ ખાતે જમા
તમારા મામા ભડકશે, અલે તારી મામીનો ચો નિકાલ કરે થોડી તું. તો આ માલ મિલકત નિકાલ ખાતું શું છે? પાછું માલ મિલકત નિકાલ ખાતાનું બીજું નામ શું છે? સંપાદન ખાતું. આ ખાસ યાદ રાખજો, એક વાક્યમાં એમાં પૂછાય છે માલ મિલકત નિકાલ ખાતાનું બીજું નામ શું છે? સંપાદન ખાતું છે. હવે આ છે શું? આ માલ મિલકત નિકાલ ખાતું નફાનુકસાન ખાતા જેવું જ છે. હવે આમાં વસ્તુ શું થાય છે? ધંધો બંધ કરવાનો છે, તાળું મારવાનું છે, કાયમી વિસર્જન કરવાનું છે. તો મતલબ બધી મિલકતો જે હોય એના ખાતા બંધ કરો, દેવાના ખાતા બંધ કરો, મિલકતો બધી વેચી મારો, દેવા બધા ચૂકવી દો. સાહેબ હવે આ બધી કથા વાર્તા કેવી રીતે કરવાની? તો આમ તો ઘણું બધું વિસ્તૃત છે, પણ હું તમને શોર્ટ એન્ડ સ્વીટ એકદમ સરસ રીતે સમજાવું. આમનો લખીને જો તમે યાદ રાખો તો વેલ એન્ડ ગુડ, કે આમાં આમનો કેવી રીતે લખાય. તો અહીંયા લખું છું, જો આમનો આવડશે ને તો જયારે તમે દાખલા શીખવાય ત્યારે ઓટોમેટિક આવડી જશે. આ ઉધાર રકમ રૂપિયા, આ જમા રકમ રૂપિયા, આ ખાપા, આ તારીખ અને આ વિગત. બરોબર, આ પહેલી આમનો તમને શું આવે ખબર છે? આ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, શકમાં મામીની ખાતે ઉધાર, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. તે જમીન ખાતે, તે મકાન ખાતે, તે ફર્નિચર ખાતે, તે દેવાદાર ખાતે. માલ મિલકત નિકાલ ખાતે તો બધું જમા એન્ડલેસ છે. ટૂંકમાં તમારી ભાષામાં કહું તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, બધી મિલકતો ખાતે જમા. મિલકતો બધી થાય, જમીન મકાન પ્લાન્ટ કેન્દ્ર દીવાદાર લેણી ઊંડી સ્ટોક બધું બધું બધી જ મિલકતો આવી ગઈ. સર આવું કેમ કરવાનું? પણ અમને હું ખબર પડશે આવું કરવાનું? બધું અમદાવાદ પાછું મિલકતો બધી જમા કરવાની, કારણ કે ખાતા બંધ કરવાના છે. તો ખાતા બંધ કરાવે બધી મિલકતો જમા કરવાની. યાદ રાખજો, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર એ બધી મિલકતો ખાતે જમા. જે પાકાશ્રયમાં મિલકત ત્યાં લખાય છે, જમીન મકાન પ્લાન્ટ યંત્ર પાગડી પેટન્ટ એમાં કોપીરાઇટ ફ્રેન્ચાઇઝી લાયસન્સ સોફ્ટવેર ફલાણું ઢીકણું રોકાણો રોકડ શીલ બેંક શીલ બધું બધું બધું. જોકે રોકાણ અને બેંકનું અલગથી ખાતું બનાવવાનું છે. બાકી સ્ટોક દીવાદાર લેણી હુંડી બધી જ મિલકતો જમા. માની ઉધાર ટૂંકમાં તમારી ભાષામાં જો કહું માની ઉધાર એ બધી મિલકતો જમા. તો આટલું યાદ રહેશે, માની ઉધાર એ બધી મિલકતો જમા, માની ઉધાર એ બધી મિલકતો જમા, માની ઉધાર એ બધી મિલકતો જમા. યાદ રહેશે ટૂંકમાં. હા સર. હવે વિશાખા આ મિલકતો બંધ કરવાનું, ઓમ જય જગદીશ હરે થોડી કરવાનું છે ભાઈ, વેચી આવવાની. વિશાખા મિલકતો વેચીએ તો પૈસા રોકડા આવે નહી? જપાલ ગટ્ટુ મિલકતો વેચીએ શું થાય બેટા? પૈસા આવે. સંકેત રોકડા રૂપી આવે, શું કરવાનું? રોકડા આવે તો રોકડ ખાતે ઉધાર. તે જમા કોણ ખબર છે? માની. તે માલ મિલકત નિકાલ ખાતે જમા. બાબત જેમ લખું લખી નાખવાનું કે જમીન આટલા, મકાન આટલા, ફર્નિચર આટલા, દીવાદાર આટલા, કોના કેટલા. અહીંયા તો ટોટલ જ લખવાનું, ટોટલ કેટલા રૂપિયા આયા? કે 5 લાખ. પછી નીચે બાબત જેમ લખવાનું કે જમીન ના 1 લાખ આયા, ફર્નિચર ના 50,000, દીવાદાર ના 40,000. અહીંયા બાબત જેમ લખવાનું, બાકી ટોટલ કેટલા? 5 લાખ આયા. રોકડ આવે એટલે ઉધાર,
એ મામી જમા ટૂંકમાં થાય મામી આગળ ઉધાર કરી એટલે બીજી વાર જમા કરવાની ચોખ્ખો સીધો સાધો નિયમ છે મામી પહેલા ઉધાર કરી પછી મામી જમા થાય 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 ને થાય તો ચાલ આટલામ ખાવા પડી હા સર હવે વાત કરીએ આપણે દેવા મૂડી દેવા તો મૂડી દેવાની જમા વાક્યો તમને બધાને ખબર છે મૂડી દેવા જમા વાક્ય હોય દેવામાં કોણ આવે લેણદારો દેવી હુંડી બેંક ઓવરડ્રાફ્ટ ચુકવા બાકી ખર્ચા પછી લોન મિત્ર પાસેથી લઈને લોન બેંકમાં લીધેલી લોન પ્રોવિડન્ટ ફંડ કારીગર નફાભાગ બંડો કારીગર બચત ખાતા આ બધું જ તમારું દેવું છે પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ આપેલું હોય એટલે કે જમા હોય તો અહીંયા શું કરવાનું બધું દેવું ઉધાર કરવાનું લેણદારો ખાતે ઉધાર દેવી ઊંડી કારીગર બચત ખાતા અથવા નફા ભાગ ભંડોળ આ બધું જ ઉધાર તે મામી જમા તે માલ મિલકત નિકાલ ખાતે જમા ટોટલ છે કે નહીં સહેલું જે બેઝિક નિયમ આવડતો એકદમ સહેલું છે ટૂંકમાં સાહેબ મિલકતો ઉધારો એને જમા કરો અમે મામી મિલકતો પૈસા વેચીએ એટલે રોકડા આવે રોકડ ઉધાર જમા કોણ મામી ટૂંકમાં એક મામી આવે ચોખ્ખું તો તમારા બધાને એક મામા હોય એક મામા ને એક મામી બરોબર ને તમારે એક મામો અને એની એક મામી મામો નહી આવે મામી આવશે પછી હવે આ બધું શું કહેવાય દેવું કહેવાય દેવ દેવ હંમેશા જમા હોય બધા દેવા ઉધાર્યા તે મામી જમા દીવાને ઉધાર આ ખાતું બંધ કર્યું આ શું કહેવાય ખાતું બંધ કર્યું તો દીવા ચૂકવવાના હોય ને તો અલા જય પ્રજાપતિ આવ્યો હોય તો જય દેવું ચૂકવે તો રોકડા રૂપિયા ગજાવન તારે આવે કે જાય રોકડ જાય તો જમા ઉધાર કોણ ચલો રોકડ જાય તો જમા ઉધાર કોણ થશે ખબર છે ચલો આ રોકડ ખાતે જમા ઉધાર કોણ ખબર છે મામી યસ મામી ઉધાર માલિકત નિકાલ ખાતે ઉધાર સાહેબ ટૂંકમાં એક એમ કહી દો કે એક મામી આવે આવે ના કે તો ક્યાં સમજવા ટ્રાય કરું છું મામો છે એક મામી આવવાની 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 ના આવવાની જોયેલા એક વખતે મામી ઉધાર એટલે બીજું વિચારી લેવાનું બીજું જમવા લઈ જાય પછી ઓટોમેટિક સમજી જાય બીજું મામી આવે સાહેબ કીધું તું મિલકતો બધી ઉધાર હોય ખાતું બંધ કરવા મિલકતો જમા કરવાની ચાલ બધી મિલકત જમા કરી મિલકત જમા કરી ઉધાર કોણ મામી સાહેબ મિલકતો બધી વેચી સાહેબ મિલકત વેચી તો રોકડા રૂપિયા આવે રોકડા આવે તો ઉધાર તો જમા કોણ મામી સાહેબ બધા દીવા હતા તમે જ કહ્યું હતું મૂડી દેવા બધા દેવાની જમા બાકી હોય ખાતું બંધ કરવા દેવા ઉધાર્યા બધા દેવા ઉધાર સાહેબ જમા કોણ મામી સાહેબ દેવા બધા ચૂકવી દીધા દેવા ચૂકવે તો રોકડા રૂપિયા સાહેબ રોકડ જાય તો જમા રોકડ જાય તો રોકડ જમા સાહેબ ઉધાર કોણ મામી તો ટૂંકમાં બધામાં મામી 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 આવે છે કે નહીં બધા મામીઓ મોમાને કહેજો મોમા ખુશ થઈ જશે ચલો હવે આટલું નથી આવતો કહાની મેં ટ્વિસ્ટ તો હતા ને થોડા બહુ આમ તો કઈ એમ આ તો મજા આવે તો એકદમ સહેલી છે કહાની મેં ટ્વિસ્ટ એ છે કે પેલું નથી આવતું નીચેની જમા વાક્યો ભાગીદારો વચ્ચે વહેંચાય એક લિસ્ટ તમને આપ્યું કંઈ યાદ છે નીચેની જમા વાક્યો ભાગીદારો વચ્ચે વહેંચાય છે એવું કંઈ યાદ હોય તો ચોથા ચેપ્ટરમાં પુનર્ગઠનમાં યાદ છે બસ તો આમાં એ જ વસ્તુ થાય છે પણ આમાં આમનો અર્થ લખવાની છે હવે એમાં તમને કહ્યું કઈ જમા વાક્યો જો ફરી નીકળું જમા વાક્ય જમા બાકીઓ આની વાત કરું છું પેલો તો નીચેની જમા બાકીઓ ભાગીદારો વચ્ચે વહેંચાય છે તો એમાં આવે
કારીકર અકસ્માત વળતર ભંડોળ સામાન્ય અનામત નનું જમા નફા નુકસાન જમા અનામત ભંડોળ હવે આ બધી જમા બાકીઓ છે પૂરો જમા છે આમત માં બધાનું શું કરીશ હે શું કરીશું આ બધી જમા છે શું કરીશું આ બધાને ભૈયા છોકરાઓ બોલક ખરા લ્યા દેવ સંકેત જની જેપાલ ભટ્ટ તીર તો બોલતો જ નહીં લ્યા ચલો સૂર્ય તમે બોલો તાર બીજું હું ઉદાર હા આ બધું શું થાય ઉદાર થાય બધી જમા વાક્ય તમારું કરવાનું ઉદાર કારીકર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉદાર સામાન્ય અનામત ખાતે ઉદાર નન્નુ ખાતે ઉદાર અનામત ભંડોળ ખાતે ઉદાર પણ આમાં જમા મામી નહીં કરવાનું અહીં જમા મામી ના આવે આ વાક્યો કોની વચ્ચે વહેંચાય ખબર છે ને ભાગીદારો વચ્ચે વહેંચાય તો કોણ થાય તે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે જમા થાય અના એ ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે જમા થાય પછી પેલી ઉધાર બાકી યાદ છે કોને યાદ છે કોઈ ઉધાર બાકી નું ચલો ઉધાર બાકી કોઈને યાદ છે નન્નું ઉધાર બાકી જાહેરાત ઉપલક ખાતું ડિવેન્ચર વટા યાદ આવ્યું આ બધી ઉધાર બાકીઓ હતી નફાંક્ષણ ઉધાર જાહેરાત ઉપલક ખાતું પછી સંશોધન અને વિકાસ ખર્ચ તેથી યાદ કરો સંશોધન અને વિકાસ ખર્ચ તો આ બધી ઉધાર બાકી હોય આ બધું ઉધાર હોય તમારે બોલો શું કરવાનું બધું ઉધાર ને જમા કર્યું હવે જમા કર કે ઉધાર કોણ થશે મને કે ઉધાર કોણ થશે મામી ના મૂડી કે ચાલુ ખાતે ના મૂડી કે ચાલુ ખાતા ઉધાર થશે આ મામી વાળી એટલે મેં અલગ પાડી આ બધામાં મામી આવે પણ જયારે પેલી જમા બાકી ને ઉધાર બાકી આ કેવાય ને આમાં તો આ બધી જમા બાકી ફરીથી સમજાવું છું આ બધી જમા બાકી આ બધું ઉધાર જમા તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતા જમા આ બધી ઉધાર બાકીઓ આ બધું જ જમા થાય ભાગીદારના મૂડી કે ચાલુ ખાતા ઉધાર અને આ બધું જમા થાય બરોબર તો આખા ચેપ્ટરમાં બસ આટલું જ આવે છે આજે કેવાય આ અને આ આ આવડે એટલે ત્રણ દૂધ છ માર્ક રોકડા એમસીક્યુ વીએસક્યુ માં બી આમાંથી જ કઈ કઈ ઘટક નું કાઢેલ પૂછે રોકડા 8 માર્ક આવે છે બરોબર પ્રેક્ટિકલ દાખલા લઉં તો તમને બધા સારી રીતે ખબર પડે આઈ નો ઇટ પણ પેલો મેઇન આ બેસ છે આ તમને શું કહે તમે ગોખો રટ્ટો જે તમારે કરવું હોય તમારે જે રીતે યાદ રાખવું હોય મેઇન જે છે આટલું અને આ આટલું આટલા ઉપર બધું ચાલે છે તમને આટલું અને આટલું આવડે એટલે સ્વાભાવિક છે કે તમે સમજી જાઓ કે તમને સરસ રીતે આવડી ગયું અથવા તો આવડી જશે ને 8 માર્ક નો સવાલ છે સાચું બોલતો આમાં તો માર્ક્સ ની કમાણી કરવાની છે કમાણી કરવા વાળો આ ચેપ્ટર છે પેલા જો પ્રવેશ પછી નિવૃત્તિ સાહેબ કેટલી બધી ગદ્દા મજૂરી કરી તારા 8 માર્ક મળે પૂર્ણ મૂલ્યાંકન ખાતું બનાવવાને મૂડી ખાતા બનાવવાનું ડોક્ટર ખાતું પાકું છોડવાનું કેટલી બધી જફામારી કરવાની ત્યારે તમને 8 માર્ક આપે આમાં મફતિયાદ 8 માર્ક આપે છે મેં થિયરી હોય થિયરી બધી યાદ રાખવાની છે એમાંથી જ એમસીક્યુ પૂછાય છે મેં તમને બધી ચર્ચા કરી ને કે ભાગીદારની પત્નીની લોન તો તાઈ પક્ષા દેવાની સાથે ચૂકવાય છે ભાગીદારની મર્યાદા જવાબદારી કેવી છે અમર્યાદિત છે તે બધી થિયરી એમાંથી જ પૂછાય છે તો એ બધું મેં તમને બધી થિયરી એટલે ડિસ્કસ કરી એમાંથી એમસીક્યુ મળી જાય
ત્રણ માર્ક સુધી જયારે પૂછાય તો વિસર્જન ની રીતો અથવા પદાર્થ દ્વારા વિસર્જન સમજાવો કે સામાન્ય વિસર્જન સમજાવો એવું ત્રણ માર્ક નું થિયરી પૂછે, અથવા ત્રણ માર્ક્સ નો આંબોંગો દાખલો પૂછે, રકમ સાથેનો, રકમ અંદર આપી હોય એ કેવી રીતે કરાઈ સરખાવ પડશે. એનો બેઝ આ છે, આટલું આવડે એટલે આમનો તમને આવડી જાય. બરોબર, તો આટલું તમારે યાદ રાખવાનું છે. આ બરોબર કેટલી વાર છે લેક્ચર પતવાનું કહો, કારણ કે શું આટલું પતે પછી તમને યાદ કરવા માટે તમારા માટે સોંપું છું કે તમે આ યાદ કરો. 3 મિનિટની જ વાર, 5 મિનિટ, 3 મિનિટ, 3 મિનિટ, મિનિટ કે મિનિટ, મિનિટ આખા મિનિટ બોલી, મિનિટ, 3 મિનિટ. ઓકે, તો આટલું તમને આવડે એટલે સભાઈ છે નેક્સ્ટ માં તમને આની આમનો અંદર દાખલા સીધા શીખવાડીશ. મેબી ટુમોરો કદાચ આખું ચેપ્ટર પૂરું બી થઈ જાય, ડિપેન્ડ અપોન તમે કેટલું ઝડપથી એને ગ્રહણ એબ્સોર્બ કરો છો. તો ઝડપથી ગ્રહણ કરશો તો બધી જ આમનો તો આવતીકાલ આમનો જ પૂછાય છે. મોટા દાખલા પૂછાતા નથી એનું સામાન્ય સંજોગમાં હું પણ ગણાવતો નથી, કારણ કે બોર્ડમાં ત્રણ માર્ક્સ નો એવા બે દાખલા પૂછવા આવું લખેલું જ છે. મોટા દાખલા એટલે મોટો દાખલો એટલે શું ખબર છે, માલ મિલકત નિકાલ ખાતું બનાવવું, રોકડ ખાતું બનાવવું, પાકું સર્વે ખાલી કરવું અને મૂડી ખાતા બનાવવા. પેલા ની જેમ ચાર ખાતા બનાવવાના આવે, સર ચાર ખાતા બનાવતો તો આઠ માર્ક નો દાખલો થાય, પણ એ પૂછાતો જ નથી. એમ પૂછાતો નથી તો પછી સ્વાભાવિક છે કે તમને એક પછી કરાવવાનો કે મતલબ નથી.